નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જામનગરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હવે સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળા જોઈ ગયા છીએ, હવે આપણે સંખ્યા રેખાની મદદથી બાદબાકી જોવાની છે. એના જેવા જે નિયમો છે, બરાબર. પહેલો એક્ઝામ્પલ જુઓ કે -3 -+3. હવે અહીંયા જો, અહીંયા 3 જે છે, પેલા 3 એ માઇનસ માં છે, બીજા 3 જો તે કૌંસ જે માઇનસ વાળી સંખ્યા હશે ત્યાં તમને કૌંસ કરીને આપેલો હશે જ, બરાબર. જે સંખ્યા માઇનસ વાળી નહીં હોય ત્યાં તમને કૌંસ કરીને આપશે નહીં. એટલે કે આ 3 જે છે માઇનસ છે, જ્યારે આ 3 છે પ્લસ છે. બે ની વચ્ચેની દિશા ની કઈ છે? જો માઇનસ ની છે. એટલે કે અહીંયા આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. તો બાદબાકી કરવા માટેનો નિયમ છે કે બાદ કરવાની સંખ્યા પ્લસ હોય એટલે કે ધન હોય તો ડાબી બાજુ પ્લસ હોય. હવે અહીંયા આપણે ઊંધું કે છે બીજી સંખ્યા, બરાબર છે. બીજી સંખ્યા અહીંયા જો -3 માંથી +3 ને બાદ કરવાના છે, બરાબર. તો બીજી સંખ્યા જે બાદ કરવાની છે એ જો પ્લસ વાળી હોય એટલે કે ધન હોય તો ડાબી તરફ, અહીંયા ઊંધું. જો સરવાળાના નિયમ તમને યાદ હોય તો એના કરતા ઊંધું, કે જો બાદ કરવાની બીજી સંખ્યા પ્લસ વાળી હોય, બરાબર. તો પ્લસ વાળી સંખ્યા કઈ બાજુ હોય? જમણી બાજુ. પણ જમણી બાજુ નહીં, આપણે એનું વિરોધી એટલે કે ડાબી બાજુ ખસવાનું છે, બરાબર. એટલે જો બાદ કરવાની સંખ્યા માઇનસ વાળી હોય તો માઇનસ વાળી સંખ્યા ડાબી બાજુ હોય તો ડાબી બાજુ નહીં, આપણે જમણી બાજુ ખસવા. સરવાળામાં શું કરતા? કે જે ઉમેરવાની સંખ્યા પ્લસ વાળી હોય તો જમણી બાજુ ખસતા, અને ઉમેરવાની સંખ્યા માઇનસ વાળી હોય તો ડાબી બાજુ ખસતા. અહીં આપણે વિરોધી વિચારવાનું છે કે જો બાદ કરવાની સંખ્યા પ્લસ વાળી હોય તો પ્લસ બાજુ નહીં પણ આપણે ડાબી બાજુ ખસવાનું છે, અને જો બાદ કરવાની સંખ્યા માઇનસ વાળી હોય તો ડાબી બાજુ નહીં જમણી બાજુ ખસવાનું છે. ટૂંકમાં વિરોધી. જો સરવાળાના નિયમ તમને યાદ હોય તો એના કરતા વિરોધી આપણે ખાલી નિયમ યાદ રાખવાના છે. તો સંખ્યા રેખા જોઈ લઈએ, બરાબર. સંખ્યા રેખા ઉપર વચ્ચે સેન્ટરમાં 0. હવે અહીંયા જો કે આપણે -3 પ્લસ માઇનસ બાજુ કઈ સંખ્યા દર્શાવીશું? -3. -1 -2 -3 -4 -5 -6. અહીંયા આપણે 3 છે તો +1 +2 +3 +4 +5 અને +6. પેલી સંખ્યા કઈ છે? -3. તો -3 ઉપર આપણે ઉભા રહેવાનું છે. ખસવાનું કેટલા સ્ટેપ? 3 સ્ટેપ. પણ કઈ બાજુ? જો 3 કેવા છે? પ્લસ છે, માઇનસ નથી. તો પ્લસ છે તો કઈ બાજુ? પ્લસ વાળી સંખ્યા જમણી બાજુ હોય, પણ જમણી બાજુ ને આપણે વિરોધી એટલે ડાબી બાજુ તરફ ખસવાનું છે. કેટલા સ્ટેપ? 3 સ્ટેપ. તો જે ઉભા હોય એ આપણે ગણવાનું નહીં. 1 2 અને 3 ત્રણ સ્ટેપ ખસતા આપણે ક્યાં પહોંચીએ છીએ? -6 ઉપર. તો આપણો જવાબ શું છે? -6. આ રીતે બીજો એક્ઝામ્પલ છે +6 -2. એટલે કે +6 માંથી -2 ને બાદ કરવાના છે. 6 અને -2 વચ્ચે કઈ નિશાની છે? માઇનસ ની. તો અહીંયા આપણે બાદબાકી કરવાની છે. હવે જે બાદ કરવાની સંખ્યા છે એ કેવી છે? માઇનસ વાળી છે. તો માઇનસ વાળી હોય તો હવે આપણે કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. ને જો પ્લસ વાળી હતી તો આપણે ડાબી તરફ ખસતા, હવે માઇનસ વાળી હોય તો જમણી તરફ. સંખ્યા રેખા દોરી લેવાની. સૌ પ્રથમ વચ્ચે સેન્ટરમાં 0. હવે આપણે -2 છે તો આપણે -2 બાજુ કેટલી સંખ્યા દર્શાવીશું? તો કે -1 -2 -3 -4 અને -5. વધારે સંખ્યા દર્શાવવાની જરૂર નથી. પછી છે +6. તો 6 જમણી બાજુ પર આપણે 1 2 3 4 5 અને 6. અહીંયા આપણે સંખ્યાઓ 6 છે, બરાબર. તો 6 કરતા થોડીક વધારે સંખ્યા દર્શાવવાની, 7 અને 8. હવે પેલી સંખ્યા કઈ છે? +6. તો આપણે 6 પર ઉભા રહીશું. કેટલા સ્ટેપ ખસવાનું છે? તો કે 2 સ્ટેપ. પણ કઈ બાજુ? તો જો સંખ્યા કેવી છે? માઇનસ વાળી. તો માઇનસ વાળી હોય તો કઈ બાજુ? જમણી તરફ. એટલે કે આપણે આ બાજુ ખસવું પડશે, બરાબર. તો -6 થી 2 સ્ટેપ, 6 ને ગણવાનું નહીં, 1 અને 2. તો 2 સ્ટેપ ખસતા આપણે ક્યાં પહોંચીએ છીએ? 2 પર. તો જવાબ શું થાય છે? +8, બરાબર. તો આ રીતે તમારે આ નિયમ જે છે ખાસ યાદ રાખવાના છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.